વિદ્યાર્થી મિત્રો, હું ચારા રચના વાસુદેવ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી લેક્ચર નંબર 6 આની પહેલા 1-5 લેક્ચરમાં આપણે થોડું વ્યાકરણ સમજી ગયા છે. આજે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન, પૂર્ણવિરામ, ઉદ્ગારવાચક ચિહ્ન, અલ્પવિરામ એના વિશે થોડુંક આપણે જોવાનું છે, જે તમને આ આગળ જતા ખૂબ જ કામ આવશે. આ તમારે બાકી બુકમાં લખવાનું રહેશે. વિષય ગુજરાતી છે, લેક્ચર નંબર 6 છે. ગુજરાતીમાં વિરામ ચિહ્નનું ઘણું મહત્વ છે. વિરામ ચિહ્ન એટલે કે બધાય જે આપણે વાક્ય પૂરું થાય પછી જે મૂકીએ છીએ, પૂર્ણવિરામ, અલ્પવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, એ બધાનું ખૂબ જ મહત્વ છે. કેમ કે ગમે તે વાક્ય આપણે લખ્યું હોય અને પાછળ જો તમે પ્રશ્નાર્થ ચિહ્ન અથવા તો પૂર્ણવિરામ, પૂર્ણવિરામ તો બધે આપે જ, વાક્ય પૂરું થાય એટલે પૂર્ણવિરામ કરવું જરૂરી છે. જે તમને અત્યારે નહીં ખબર પડે પણ તમે આગળના ધોરણમાં જાશો, જેમ જેમ મોટા ધોરણમાં જાશો એમ આ બધા ચિહ્નનું મહત્વ છે એ વધી જાય છે. જ્યારે 10મા 12મા તમે આવશો, જો તમે વાક્યમાં છે એટલે તમે આ રીતે પૂર્ણવિરામ ન કર્યો ને તો ત્યાં તમારા માર્ક તરફ કપાઈ જશે. આ પૂર્ણવિરામ કરવું એ ખૂબ જ અગત્યનું છે અને સાથે સાથે અક્ષર પણ સારા કરવા જોઈએ. અને ગુજરાતી લખવાનું છે એ હંમેશા ઉપરની લીટીને અડાડીને જ લખવું જોઈએ, બરાબર છે. જે તમે આગળના ધોરણમાં જો તમે લખતા હશો ને તમે પેપરમાં તમે ઉપરની લીટી અડાડીને નહીં લખ્યું હોય તો ત્યાં તમારા માર્ક કપાઈ જશે. એ જ રીતે તમે પૂર્ણવિરામ આવતો હોય ત્યાં પૂર્ણવિરામ કરવું જરૂરી છે. પ્રશ્નાર્થ ચિહ્ન આવતું હોય ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન કરવું જરૂરી છે. ઉદ્ગારવાચક ચિહ્ન આવતું હોય એ પણ કરવું જરૂરી છે. ઇન્વર્ટેડ કોમામાં જરૂરી છે એ તમે જોઈ લીધું છે આગળના લેક્ચરમાં, બરાબર છે. ઉદ્ગારવાચક ચિહ્ન અને ઇન્વર્ટેડ, ડબલ ઇન્વર્ટેડ, સિંગલ ઇન્વર્ટેડ એ બધું આપણે આગળના લેક્ચરમાં જોઈ લીધું છે. હવે આજે આપણે આ ચાર ચિહ્નો છે એના વિશે આપણે થોડું જોવાનું છે અને આ તમે તમારી પાકી બુકમાં નોટ કરી લેજો જેથી કરીને તમને આપણે ગમે ત્યારે ઉપયોગી થશે, બરાબર છે. એમાં ગુજરાત અને તમને સમજાવ્યું એમાં એનું ઘણું મહત્વ છે. એટલે એમાં પહેલું છે કે પૂર્ણવિરામ. હવે તમને ખબર જ છે કે અને અમુક અમુકને લખવાની ટેવ એવું હોય કે વાક્ય પૂરું થાય એટલે આપણે આમ ટપકું કરતા હોય છે, પણ તમે શું શું કરો છો કે એ ટપકું છે પણ એ ટપકું નથી, એને શું કહેવાય, પૂર્ણવિરામ. અને એ વાક્ય પૂરું થાય એટલે પૂર્ણવિરામ કરવું જરૂરી છે. હવે પૂર્ણવિરામ કહ્યું છે તો કે આવું આ છે અને શું કહેવાય તો કે પૂર્ણ વિરામ. પૂર્ણવિરામ આ રીતે કરવાનું છે. વાક્ય પૂરું થાય એના અંતમાં છેલ્લે જે કરીએ છીએ એને કહેવાય પૂર્ણવિરામ. ત્યાર પછી છે પ્રશ્નાર્થ ચિહ્ન. તો પ્રશ્નાર્થ ચિહ્ન ક્યારે લગાવવું? તો કે આપણે કોઈ પણ પાઠના પ્રશ્ન જવાબ લખતા હોય ત્યારે જે પ્રશ્ન હોય ને એમાં છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું હોય છે. અને તમે કોઈને પ્રશ્ન પૂછો છો, શું તમે સ્કૂલે જાઓ છો, મેં તમને ઉદાહરણ આપ્યું છે, શું શું એટલે કે તમે કોઈને પ્રશ્ન પૂછો છો, બરાબર. શું તમે સ્કૂલે જાઓ છો, આવી રીતે બીજા ઘણા પણ વાક્યો હોય છે. તમે કોઈ પણ પ્રશ્ન કરો છો જ્યારે, શું તમે શાળાએ આવો છો, શું તમે હોમવર્ક કરી લીધું, એ તમે શું કહ્યું પ્રશ્ન પૂછો, શું આજે તમે બહાર જવાના છો, એ શું કહ્યું એ પ્રશ્ન છે, પ્રશ્ન પૂછો. હવે જ્યાં આપણે પ્રશ્ન પૂછીએ છીએ ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન લગાડવું જરૂરી છે. બોલવાના નથી લગાડવું, પરંતુ બોલવામાં આપણે પ્રશ્ન કરીએ છીએ, બરાબર ને. કોઈ પણ વ્યક્તિને આપણે પૂછીએ છીએ એટલે એ શું થયું, પ્રશ્ન કર્યો થાય, શું તે આજે હોમવર્ક કરી લીધું, એ શું થયું, તમે એને પ્રશ્ન પૂછો. એટલે બોલવામાં નથી લગાડાતા પ્રશ્નાર્થ ચિહ્ન, પણ બોલવાની જે સ્ટાઇલ, ભાષા છે એ ફરી જાય છે. કેમ ના થશે, જયારે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે. એટલે જયારે પણ કોઈ પણ વાક્યમાં આપણે પ્રશ્ન પૂછતા હોય ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન છે એ કરવું જરૂરી છે. આ જે નિશાની છે એ પ્રશ્નાર્થ ચિહ્ન છે. ત્યાર પછી છે અલ્પવિરામ. આ થઈ ગયું ને ત્યાર પછી છે અલ્પવિરામ. હવે અલ્પવિરામ ને તમે લોકો ઘણી વાર કરેલા છે. જયારે હું તમે 4થામાં હતા અને 5મામાં હતા ત્યાં આવ્યા છો હોય તો હું તમને જયારે મોઢે લખાવતી હતી સુલેખા ને બધું, ત્યારે પણ હું તમને સમજાવતી હતી કે અલ્પવિરામ કરો. તો ત્યારે તમને ઘણા પ્રશ્ન કરતા મેડમ અલ્પવિરામ એટલે શું, ડફું કરવાનું કે મીઠો કરવાનું, એટલે હું તમને આ રીતની નિશાની દેખાડતી હતી, બરાબર. એટલે અલ્પવિરામ એટલે શું, તો કે હજી વાક્ય છે એ આખું પૂરું નથી, સમજાણ. હું આમ આપશું, જો મેં તમને એક ઉદાહરણ આપ્યું છે, બે પિતા રહો મહારાજ, પછી વાક્ય આગળ હું બોલવાની છું એટલે ત્યાં આગળ અલ્પવિરામ કર્યું છે. આ નિશાની છે એ અલ્પવિરામની છે. વાક્ય હજી આખું પૂરું નથી થયું. શું તમે બંને સ્કૂલે જાઓ છો, એ આખું વાક્ય પૂરું થઈ ગયું. પણ જયારે વાક્ય છે એ અધૂરું હોય અને પૂરું કરવાનું બાકી હોય ત્યારે વચ્ચે છે એ મૂકવામાં આવે છે.
અલ્પ વિરામ કહેવાય, જે અહીંયા મેં મૂક્યો છે. આને શું કહેવાય? અલ્પ વિરામ. પછી આખું વાક્ય પૂરું થાય છે. જો બે થી કરો મહારાજ, જે વાક્ય બાકી છે આપણે વાયડું નહીં ચૂકવું. હવે આખું વાક્ય પૂરું થઈ ગયું, હવે અહીંયા પૂર્ણ વિરામ કરો. જ્યાં સુધી વાક્ય આખું પૂરું ન થાય ત્યાં સુધી પૂર્ણ વાક્ય પૂરું થાય ત્યારે પૂર્ણ વિરામ મૂકવાનું, અને વાક્ય જયારે અધૂરું હોય ત્યારે અલ્પ વિરામ મૂકવાનું. બરાબર? અથવા તો ક્યારેક તમારે એવું થાય છે કે તમે આ રીતે અહીંયા લખતા હો, પછી અહીંયા મહારાજ ની બેઠે તમે ખાલી મહા લખ્યું છે. બરાબર? માનો કે મહા લખ્યું છે, તમારે નીચે અહીંયા લીટી પૂરી થઈ ગઈ, તો હજી રાજ લખવાનું બાકી છે. તો તમારે આ મહારાજ નું અડધું નીચે વાંચવું હોય તો તમે આ રીતે લખી શકો, મહા કરી અને ડેસ કરી નાખો, રાજ નીચે ની લીટી લખો. જેથી કરીને અહીંયાથી શું દર્શાવે છે કે આનું અધૂરું તમે આગળ નીચેની લીટીમાં દર્શાવ્યું છે. બરાબર છે? એટલે આ રીતે પણ તમે ઉદાહરણ સા વિચારમાં પડી ગયા છો મહારાજ? બરાબર? આ વાક્ય કેવું છે? સા વિચારમાં પડી ગયા છો. જો અહીંયા વાક્ય જો અધૂરું છે, કોને પૂછે છે? પછી કે છે, મહારાજને પૂછે છે કે પછી કે છે. એટલે પેલા એને શું કરી નાખ્યું છે? અહીંયા અલ્પ વિરામ કર્યું છે. કેમ કે પછી વાક્ય છે એ અધૂરું છે, એટલે અહીંયા એને અલ્પ વિરામ કર્યું અને પછી પૂછ્યું છે. કોને પૂછ્યું છે? તો કે મહારાજને. એટલે મહારાજને પૂછતા હતા કે અહીંયા શું આવ્યું? ઉદ્ગારવાચક છે. બરાબર? આ ઉદ્ગારવાચક છે ક્યારે આવે? તો કે કોઈને આપણે પ્રશ્ન પૂછતા હો અને છેલ્લે જે વ્યક્તિને પૂછવાના છે એ વ્યક્તિનું નામ સાથે આ ઉદ્ગારવાચક છેલ્લે મૂકી શકાય છે. આ રીતે આપણે આગળ પણ વ્યાકરણમાં જોયું હતું અને આજે પણ જોયું છે. આ તમારે પાકી બુકમાં લખી લેવાનું છે. આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાઠ ચાલુ કરીશું. થેન્ક યુ.